નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. લોકશાહી પ્રત્યે લોકોની જવાબદારી વધે તે હેતુથી જાહેર સ્થળો અને બુથ ઉપર ઈવીએમ વીવીપેટનું નિર્દેશન યોજાયું. અંકલેશ્વરમાં જીવલેણ હુમલાની ઘટનામાં આરોપીને સજા ફટકારતી કોર્ટ. ફરિયાદી પર લાકડા કાપવાની બાબતે ચપ્પુ વડે હુમલો કરાયો હતો. કોર્ટે આરોપીને 4 વર્ષની સજા અને દંડની સજા કરી. જાડેશ્વર ચોકડી પર નેશનલ હાઈવે 8ને અડીને પાર્ક કરેલી બાઇકો આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસે ઉઠાવી ડિટેઇન કરી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવાતી દિવાલનું દબાણ દૂર કરવાની માંગ કરાઈ. બોડાના અધિકારીએ ગત રોજ આવી કામગીરી બંધ કરાવી સૂચનાનું બોર્ડ માર્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી. શહેરના મુખ્ય માર્ગ સહિત આંતરિક માર્ગો પરનું દબાણ દૂર કરાયું. વધતા જતા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અડચણરૂપ દબાણો દૂર કરાયા. ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે. તારીખ 1 જાન્યુઆરીથી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. મતદાનની ટકાવારી વધે તેમજ ઈવીએમ સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર ઈવીએમ લઈને જાહેર સ્થળોએ જશે અને ત્યાં વીવીપેટ સાથેનું નિદર્શન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરાશે. ડેમોન્સ્ટ્રેશન મોબાઈલ વાન સાથે મેળાવડા, શાક માર્કેટ. ભરૂચ જિલ્લામાં 1 જાન્યુઆરીથી તમામ બૂથ ઉપર, થિયેટર અને શોપિંગ સેન્ટરો પર ઈવીએમ વીવીપેટ નિદર્શન યોજાશે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. ચૂંટણી માટે મહત્વના ગણાતા 2 પાસા એટલે કે મતદાર યાદી અને ઈવીએમ યુનિટ, આ બંને ક્ષતિરહિત તૈયાર કરી દેવામાં આવ્યા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેમાં સુધારા પણ કરવામાં આવ્યા છે, તો ઈવીએમ સહિત વીવીપેટ મશીનોનું પણ ટેસ્ટિંગ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જે પોકેટમાં મતદાન ઓછું થાય છે ત્યાં મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. લોકસભા સામાન્ય ચૂંટણીઓ ટૂંક સમયમાં આવી રહી છે. આવા સમયે નાગરિકો વધારેમાં વધારે ઈવીએમથી માહિતગાર બને, વધારેમાં વધારે પ્રોસેસને સમજે અને હેન્ડ ઓન ઈવીએમનો ટ્રાયલ જો કરી શકે અને વોટિંગ સમજી શકે, તે માટે ઇલેક્શન કમિશન દ્વારા દરેક વિધાનસભા મતવિસ્તારોમાં ઈવીએમના નિદર્શનની વાન હાલ ફેરવવામાં આવી રહી છે. અને એ સિવાય અમે જિલ્લામાં અન્ય અમારી સરકારી ઓફિસીસ વગેરે પણ એક સ્ટેટિક આ પ્રકારના નિદર્શનના રાખી રહ્યા છીએ. અમે આજે ફ્લેગ ઓફ તમામ વાનને કરી છે અને અમે આપના થકી વિનંતી પણ કરીએ છીએ, વધારેમાં વધારે લોકો આ વોટિંગના એક્સપિરિયન્સને સમજે અને આપણે ભરૂચ જિલ્લામાં ખાસ એક પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે લોકો વોટિંગ કરે, વધારેમાં વધારે લોકો પોતાને આ મળેલા અધિકારનો ઉપયોગ કરે અને આપણે એક સારું ટર્નઆઉટ જોઈ શકીએ. થેન્ક યુ. અંકલેશ્વર કોર્ટે ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવાના કેસમાં એક આરોપીને આકરી સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપીને 4 વર્ષની સખત કેદ તેમજ ₹10,000 દંડ ફટકાર્યો હતો. અંકલેશ્વરના જૂના સરદાર બ્રિજ નીચે તારીખ 16/6/2022 રોજ નરેશ વસાવા અને શંકર રાઠોડ વચ્ચે લાકડા કાપવાની બાબતે માથાકૂટ થઈ હતી. જોકે ઉશ્કેરાયેલા શંકર રાઠોડે નરેશ વસાવા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા તેને પેટના ભાગે અને જમણા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધીને આરોપી શંકર રાઠોડની ધરપકડ કરી હતી. આ કેસ અંકલેશ્વરના નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ KH દોહરે સાહેબની કોર્ટમાં સુનાવણી થઈ હતી. સરકારી વકીલ MK બ્રહ્મભટ્ટ દ્વારા આરોપી વિરુદ્ધ 39 લેખિત તેમજ મૌખિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરીને ધારદાર દલીલો કરાઈ હતી. જે દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી શંકર રાઠોડને ઇન્ડિયન પિનલ કોડની કલમ 326 હેઠળ 4 વર્ષની સખત કેદની સજા તેમજ ₹10,000 દંડની સજાનો હુકમ કર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો. વધુમાં દંડની રકમના ₹5,000 આરોપીએ નરેશ વસાવાને ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અસામાજિક પ્રવૃત્તિ કરતા અને દહેશત ફેલાવતા તત્વો માટે આરોપીને કોર્ટે ફટકારેલી સજાનો કિસ્સો લાલબત્તી સમાન બની ગયો હતો. ફરિયાદી નરેશ વસાવા નાઓ ટીનુબેનના લાકડા કાપવાની મજૂરી કામ કરતા હોય તે દરમિયાન આરોપી અગાઉ ફરિયાદીને ટીનુબેનનું કામ નહીં કરવા જણાવે, તેમ છતાં ફરિયાદીએ ટીનુબેનનું કામ કરવાનું ચાલુ રાખતા આરોપીએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપેલ. ત્યારબાદ પણ ફરિયાદી ટીનુબેનના લાકડા કાપતો હોય
અને તારીખ 16/22 રોજ કલાક 11-12 વચ્ચે ફરિયાદી સાહેબ કિનુબેનના લાકડા કાપી પરત આવતા હતા ત્યારે આરોપીએ ઉપયોગ બનાવ નિર્દેશ રાખી ફરિયાદીને જાનથી મારી નાખવાની ઈરાદે ચપ્પુના બે ઘા પેટના ભાગે અને એક ઘા જમણા હાથે મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરી ઇપીકો કલમ 326-502 તથા જીપીએ કલમ 135 મુજબનો ગુનો કરેલ તે સંબંધિત ફરિયાદીએ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં 11/55/22 ફરિયાદ આપતા તકો મંદારે તેની તપાસ કરી પૂરતો પુરાવો હોય ચાર્જશીટ કરેલ તે સંદર્ભે અમોએ નામદાર કોર્ટમાં 39 જેટલા લેખિત મુખિત પુરાવાઓ રજૂ કરતા તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના 3 ચુકાદાઓ ફરિયાદ પક્ષે રજૂ કરવામાં આવેલ જેમાં મુખ્યત્વે જે હથિયારોનું ચપ્પુ એ આરોપીએ નદીમાં ફેંકી દીધેલ જેને કારણે એ હથિયાર મળી ન આવેલ તેમ છતાં પણ નાંદર સુપ્રીમ કોર્ટે સ્થાપિત કરેલા સિદ્ધાંતો મુજબ કે જ્યારે હથિયાર મળી ન આવે પરંતુ મૌખિક પુરાવા અને લેખિત પુરાવાથી સાબિત થતું હોય કે આરોપીએ જ આ ગુનો કરેલ છે તો હથિયાર ન હોવા માત્રથી પણ ફરિયાદગ્રસ્તના કેસને કોઈ વિપરીત અસર થતી નથી તેવું નામદાર હાલની કોર્ટે પણ ઠરાવેલ છે અને એ તમામ ચુકાદાઓ ધ્યાને રાખી નામદાર કોર્ટે આરોપીને 4 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે. જાડેશ્વર ચોકડી પર નેશનલ હાઈવે 8ને અડીને પાર્ક કરેલી બાઇકો આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસ દ્વારા ઉઠાંતરી કરી ડિટેઇન કરવામાં આવી હતી. જાડેશ્વર ચોકડી ઉપર રોજબરોજ ટ્રાફિક જામને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ, ધંધા રોજગાર અર્થે જતા લોકો તથા મજૂર વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ત્યારે કેટલાક નોકરિયાતો તો નેશનલ હાઈવેને અડીને રોડ ઉપર જ બાઇક પાર્ક કરી નોકરી પર જતા રહેતા હોય છે. કેટલાક લારી ગલ્લાઓ રોડને અડીને હોવાથી ટ્રાફિકની સમસ્યા તીવ્ર બનતી હોય છે. ત્યારે આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસ ટ્રાફિક PSI NR પાઠર સહિત તેઓની ટીમ દ્વારા વહેલી સવારે જાડેશ્વર ચોકડી ઉપર હાઈવેને અડીને પાર્ક કરેલ 25થી વધુ બાઇકો ઉઠાવી ડિટેન કરાઈ હતી. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસે જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટી ઉપર મોટા મોટા બસ ટ્રાવેલ્સના પાર્કિંગોના અડ્ડો જમાવી લીધો છે. તો શું પોલીસ આ પાર્કિંગોને પણ દૂર કરશે? લોકોમાં આવી ચર્ચા ઉઠી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવાતી દિવાલનું દબાણ દૂર કરવાની માંગ કરાઈ હતી, જે અંગે બોર્ડના અધિકારીઓએ ગત રોજ આવી કામગીરી બંધ કરાવી સૂચનાનું બોર્ડ માર્યું હતું. જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ સોસાયટીમાં રહીશો છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી અહીંયા રહે છે, જેમાં નિયમો અનુસાર સોસાયટીના 2 કોમન પ્લોટ આવેલા છે. જે કોમન પ્લોટનો તુલસીધામ સોસાયટીના રહીશોએ સોસાયટીના હિતાર્થે પ્રસંગોપાત ઉપયોગ કરવાનો હોય, પરંતુ કોમન પ્લોટ તથા જાહેર રસ્તામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે, તેમજ સોસાયટીના પ્લોટ નંબર 7, 8, 9 અને 10માં પ્લોટ માલિક દ્વારા જાહેર રોડમાં ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું છે. હાલ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિકોએ 11 ડિસેમ્બરના રોજ બોડા કચેરીમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ બોડા દ્વારા 14 ડિસેમ્બરના રોજ સ્થળ મુલાકાત લઈને કામગીરી બંધ કરવા મૌખિક સૂચના આપી હતી. તેમ છતાંય આ પ્લોટના માલિકો દ્વારા દબાણની કામગીરી બંધ ન કરી હતી, જે અંગે સ્થાનિકોએ પુનઃ બોડા કચેરીમાં રજૂઆતો કરતા ગતરોજ બોડાની ટીમ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી પ્લોટ માલિકોને નોટિસ આપી હતી. અમો તુલસીધામના રહીશો, અમારી સોસાયટીના કોમન પ્લોટ તથા રસ્તા પર મકાન માલિક દ્વારા દબાણ કરેલ હોય અમે બોડામાં અરજી આપી હતી. બોડાના અધિકારીઓ આવીને તપાસ કરી ગયા છે અને એમને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આજે બોર્ડ મારી ગયા છે કે અમને પરવાનગી લીધી નથી. એટલે અમારા સોસાયટીના તમામ સભ્યો વતી અમે એવી માગણી કરીએ છીએ કે અમારો રસ્તો અને અમારો કોમન પ્લોટ બિલકુલ ક્લિયર કટ કરીને આપે એવી અમારી દરખાસ્ત છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 3 દિવસીય ચાલનાર દબાણ હટાવો ઝુંબેશ પૂર્વે દબાણકર્તાઓને તાકીદ કરવામાં આવી હતી. જોકે મંગળવારના રોજથી મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નવા વર્ષ 2024માં સ્વચ્છતા અંગે નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાત અંતર્ગત જાહેરમાં કચરો નાખનાર સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરશે.
સાથે નવા વર્ષે નગરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરી માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાનો નિર્ણય લઈને મંગળવારના રોજથી પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ થઈ ઓએનજીસી બ્રિજ સુધી તેમજ શહેરના મુખ્ય માર્ગો સહિત અન્ય આંતરિક માર્ગ પર વાહનોની અવરજવરમાં અડચણરૂપ લારી, ગલ્લા, શાકભાજીના પથારા, ફૂટપાથ ઉપર ઊભા થયેલા દબાણ સહિત દુકાનદારો દ્વારા દુકાન આગળ ઊભા કરેલા દબાણ સહિતના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આગામી આ દબાણ હટાવ ઝુંબેશ 3 દિવસ હાથ ધરાશે. આ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે નગરપાલિકા દ્વારા તમામ દબાણકર્તાઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા પાલિકા દ્વારા અપીલ કરી, જો કે કેટલાક વિસ્તારોમાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણને દૂર કર્યું હતું. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. પિછલે 30 સાલો સે મેરી ફેશન્સ ભરૂચ કે પબ્લિક કે લિયે વન સ્ટોપ સોલ્યુશન રહા હૈ ફેશન સ્ટાઇલ એન્ડ બેસ્ટ ક્વોલિટી ક્લોથ્સ કે લિયે. એન્ડ હમે બહોત ખુશી હો રહી હૈ યે બતાતે હુએ કે અબ હમ યહી લેગેસી અંકલેશ્વર મે ભી લા રહે હૈ. એઝ અ ટ્રસ્ટેડ ફેમિલી વેર સ્ટોર વિથ અ રિચ હિસ્ટરી, હમ જાને જાતે હૈ ફોર ઓફરિંગ એન એક્સટેન્સિવ રેન્જ ઓફ લીડિંગ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ. હમારા કલેક્શન એક રિફ્લેક્શન હૈ ફોર હમારી કમિટમેન્ટ ટુ ક્વોલિટી, સ્ટાઇલ એન્ડ લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ. હમારે ડેડિકેટેડ એન્ડ સ્કિલ સ્ટાફ જો હમારી ફેમિલી કા પાર્ટ પિછલે 30 સાલો સે હૈ વો કોઈ કમી નહીં છોડેંગે ટુ મેક યુ ફીલ સ્પેશિયલ એન્ડ યોર શોપિંગ એક્સેપ્શનલ. ફેશન ઇન્ડસ્ટ્રી મેં ઉનકી નોલેજ એન્ડ એક્સપર્ટીઝ ઉનકો બનાતી હૈ આપકી ફેમિલી ક્લોથિંગ નીડ્સ કે લિયે ગો ટુ એડવાઇઝર્સ. તો વિઝિટ કરીએ મેવરી ફેશન્સ, જહાં આપકો મિલેંગે અ વાઇડ વેરાયટી ઓફ ક્લોથિંગ ફોર મેન, વુમેન એન્ડ કિડ્સ. હમારે કલેક્શન્સ ઇન્ક્લુડ કરતે હૈ વેસ્ટર્ન કેઝ્યુઅલ્સ એન્ડ એથનિક વેર ફોર ઓલ ઓકેઝન્સ એન્ડ પ્રેફરન્સીસ. We have something for every member of your family. And this fashion and legacy leke ab hum aa chuke hain Ankleshwar mein bhi. So visit Mavery Fashions, Omkar 2 Complex, Station Road, Ankleshwar today and experience the best in multi-brand family store. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે મામલતદારની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર તાલુકામાં પરિભ્રમણ કરી રહી છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સરકારે લાગુ કરેલ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી. આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે વિદ્યાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક એનાયત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત સમગ્ર દેશમાં માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા તારીખ 15 નવેમ્બર 2023 ઝારખંડ રાજ્યથી શરૂ કરવામાં આવી હતી અને આજે આ ભરૂચ જિલ્લામાં પણ આવી હતી. તે જ રીતે આપણા અંકલેશ્વર તાલુકામાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા 30 નવેમ્બર ભડકોદરા મુકામેથી શરૂ કરવામાં આવી હતી અને આજે આપણા સારંગપુર મુકામે આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે તેનો 100% સંપૂર્ણ લાભ પ્રજા સુધી પહોંચે તેનો મુખ્ય આશય એ રહેલો છે. આજે મોટી સંખ્યામાં સારંગપુર ગામે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લેવા પ્રજા પધારી છે અને સૌને મારી નમ્ર અપીલ છે કે આ યોજનાઓ જે જુદી જુદી છે તેનો 100% લાભ સંપૂર્ણ લે એવી મારી સૌને નમ્ર અપીલ છે. રમતગમત, યુવા સેના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા બોરભાઠા પ્રાથમિક શાળા અંકલેશ્વરના સહયોગથી પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નાટક નૃત્ય નાટિકાનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી 7 થી 13 વર્ષની વય જૂથના બાળકોએ ચિત્રકળા, નિબંધ, સમૂહ ગીત, લગ્નગીત, લોકનૃત્ય, નાટક જેવી વિવિધ સ્પર્ધામાં અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાલ પ્રતિભા સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મામલતદાર KM રાજપૂત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અધિકારી મીતાબેન ગવલી, જિલ્લા યુવા વિકાસ અધિકારી સ્વાતિ ભોઈ સહિતના આચાર્ય કિરણ પટેલ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલ પટેલે કર્યું હતું. હું મીતા ગવલી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ ખાતેથી આજરોજ બોરબાઠા બેટ પ્રાથમિક શાળામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7-13 વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે. વિવિધ સ્પર્ધાઓ જેમ કે ચિત્રકલા, સર્જનાત્મક લગ્નગીત, સમૂહ ગીત, લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં તેઓ બાળકો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનામાં બાળકો જે વિજેતા થાય છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે શબરી એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ મામલતદાર શ્રી ભરૂચના સહયોગથી બાળકોને ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ બાળકો જિલ્લા કક્ષાએથી જે નંબરો મેળવશે તેઓ ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જાય અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હું એમને શુભેચ્છા પાઠવું છું. આ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં ગુજરાત રાજ્ય સરકારને ગાંધીનગર સાંસ્કૃતિક અને સેવા પ્રવૃત્તિ વિભાગ અને ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીઓ દ્વારા આ એક એવું પ્લેટફોર્મ બાળકોને આપવામાં આવે છે કે જેઓની અંદર હિડન ટેલેન્ટને બહાર કાઢવાનું કામ કરે છે અને બાળકોને એક એવું પ્લેટફોર્મ મળે છે કે રાજ્ય કક્ષા સુધી અને નેશનલ કક્ષા સુધી એ લોકોને જવાનો મોકો મળે છે. અને આ જે આ સ્પર્ધા છે તેના દ્વારા બાળકની અંદર રહેલી એક પોતાની આર્ટ ફોર્મ જે બહાર આવે છે ને આગળ જાય છે તો તે લોકોને એક સારું એટલું મોટું પ્લેટફોર્મ પણ મળી શકે છે અને સંભાવના છે કે જેની અંદર ખૂબ આગળ વધી શકે છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રિલિમિનરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રિલિમિનરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરાઈ હતી. તેમણે લાઇઝનિંગ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપ્યું હતું, જેમાં આગામી 7 જાન્યુઆરી 2024 રોજ પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. જિલ્લાના 16 પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડિંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂક કરવા બાબત, તે સાથે ઝોનલ કચેરીઓ વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત અને આરોગ્ય અધિકારી દ્વારા થતી કામગીરી તથા પરીક્ષા માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતીની વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારૂ રૂપે ભૌતિક અને આનુષંગિક તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે પરીક્ષા યોજાય તે માટેના તમામ પ્રકારના જરૂરી સલાહ સૂચનો અપાયા હતા. આ મીટિંગ દરમિયાન ઉપસ્થિત તકેદારી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, કેન્દ્ર નિયામક વગેરેએ પરીક્ષા પહેલાં, પરીક્ષા બાદ તેમજ પરીક્ષા દરમિયાન રાખવાની તકેદારીઓ, ફરજો વગેરે જેવી તમામ કાર્યપદ્ધતિઓની શિક્ષણ વિભાગના શિક્ષક નિરીક્ષક દિવ્યેશભાઈ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં 7-1-2024 રોજ 10 થી બપોરે 1 કલાકે અને 3 થી સાંજે 6 કલાકે એમ 2 ભાગમાં પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2માં કુલ 16 પરીક્ષા કેન્દ્રો અને 156 બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે. તેમજ જિલ્લામાં કુલ 3,722 ઉમેદવારો આ લેવાનારી પરીક્ષામાં હાજરી આપશે. ભરૂચના પગુથણ ગામ નજીક યુવાન નહેરમાં હથપગ ધોવા જતા પગ લપસી પડતા મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના પગુથણ ગામ નજીક સીમ પાસેથી પસાર થતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં આજરોજ એક યુવાન ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક જાણકારી મુજબ ભરૂચ તાલુકાના ગામે રહેતા પ્રવીણ મહેશ સોલંકી, ઉંમર વરસ 15, હિંગલ્લા આબાદનગર, આજરોજ એક ખાનગી શાળામાં નોકરી કરતા પોતાની માતાને જમવાનું ટિફિન આપી ઘરે પરત ફરતી વેળાએ પગુથણ નજીકની નહેરમાં હાથપગ ધોવા જતા પગ લપસી જતા નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટ્યા હતા. આ ઘટના અંગેની જાણ ઉપસ્થિત લોકોએ પોલીસ વિભાગમાં કરતા તાલુકા પોલીસે મૃતકનો મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઈના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ઈલાબેન આર ગામિત વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો. માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઈના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ઈલાબેન આર ગામિત ગત તારીખ 31/12/2023 રોજ વય નિવૃત્ત થતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઈ દ્વારા નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સમીરભાઈ ચૌધરી તેમજ માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જગદીશભાઈ ગામિત તથા વેરાકુઈ ગામના આગેવાન એવા કર્માભાઈ ગામિત દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદાય લઈ રહેલા ઈલાબેન દ્વારા તેમના નોકરી દરમિયાનના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ ચંદનબેન ગામિત, તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઈ ગામિત, વેરાકુઈ ગામના સરપંચ મીનાબેન કે ગામિત, રટોટી ગામ પંચાયતના માજી સરપંચ પ્રકાશભાઈ ગામિત, દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામિત, નિવૃત્ત પીઆઈ નટુભાઈ ગામિત તેમજ ગામના આગેવાનો તથા ઈલાબેન ગામિતના પરિવારજનો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહ્યા હતા. તેમના દ્વારા વિદાય લઈ રહેલા ઈલાબેનને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આમખૂંટાના ફિમેલ હેલ્થ વર્કર જ્યોતિબેન ચૌધરી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઈના સુપરવાઇઝર મહેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય ઉત્સવ મૂળ પુરાણ તથા મોઢેશ્વરી ભવન ખાતે 5 જાન્યુઆરીથી બપોરે 1 કલાકથી યોજાશે. વ્યાસપીઠ પરથી અશોક ભટ્ટ કથાનું રસપાન કરાવશે. પ્રથમ દિવસ 5 જાન્યુઆરીએ પોથીજી અને જળયાત્રા નીકળશે. બીજા દિવસે રામ જન્મોત્સવ ઉજવાશે. શનિવારે રાત્રે 9 કલાકે લોકસંગીત, ગરબા અને હાસ્ય વ્યંગનો કાર્યક્રમ યોજાશે. ત્રીજા દિવસે રવિવારે મોઢ સમાજ અને રાષ્ટ્ર લાભાર્થે યજ્ઞ હવન, મોઢેશ્વરી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ સાથે સાંજે કથાની પૂર્ણાહુતિ કરાશે. કથાનો લહાવો લેવા અલ્કેશ મોદી, પ્રદીપ તાપિયાવાળા, ચંદ્રકાંત ચદરવાળાએ સર્વેને આમંત્રણ પાઠવ્યું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. લોકશાહી પ્રત્યે લોકોની જવાબદારી વધે તે હેતુથી જાહેર સ્થળો અને બૂથ ઉપર ઈવીએમ વીવીપેટનું નિર્દેશન યોજાયું. અંકલેશ્વરમાં જીવલેણ હુમલાની ઘટનામાં આરોપીને સજા ફટકારતી કોર્ટ. ફરિયાદી પર લાકડા કાપવાની બાબતે ચપ્પુ વડે હુમલો કરાયો હતો. કોર્ટે આરોપીને 4 વર્ષની સજા અને દંડની સજા કરી. જાડેશ્વર ચોકડી પર નેશનલ હાઈવે 8ને અડીને પાર્ક કરેલી બાઇકો આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસે ઉઠાવી ડિટેઇન કરી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવાતી દિવાલનું દબાણ દૂર કરવાની માંગ કરાઈ. બોડાના અધિકારીઓએ ગત રોજ આવી કામગીરી બંધ કરાવી સૂચનાનું બોર્ડ માર્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી. શહેરના મુખ્ય માર્ગ સહિત આંતરિક માર્ગો પરનું દબાણ દૂર કરાયું. વધતા જતા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અડચણરૂપ દબાણો દૂર કરાયા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.